દસમની ચલો કેન્ટીન થી થોડાક આપણે આગળ આવીએ છીએ, તો જોઈ શકો છો કે જમણી સાઈડ માછલી ઘર આવ્યો છે. માછલી ઘરનો આપણી પાસે ટાઈમ નથી એટલે આપણે આગળ પક્ષી વિભાગ છે ત્યાં જવાના છીએ. માછલી ઘરમાં અલગ અલગ માછલી તમારે જોઈએ તો અહીં તમે જોઈ શકો છો. માછલી ઘરમાં તમારે માછલી જોવી હોય તો તમારે 5 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહે છે. અને તેની સામેની સાઈડમાં તમે જોઈ શકો છો પક્ષી વિભાગ છે ત્યાં આપણે જવાના છીએ અને અલગ અલગ પક્ષી આપણે જોવાના છે. કલાકનો આપણો ટાઈમ છે ફક્ત 8 મિનિટની આપણી પાસે બચેલી છે, તો 8 મિનિટની અંદર આપણે જે પક્ષી વિભાગ છે ત્યાં જવાના છીએ અને પક્ષીઓ પણ એક્સપ્લોર કરવાના છીએ. દર્શક મિત્રો આગળ આપણે આવીએ તો તમે જોઈ શકો સફેદ મોર છે નીચેની ભાગમાં બે બેસેલા તમે અહીંયા જોઈ શકો છો. પાછળની સાઈડમાં તમે જોઈ રહ્યા છો આ છે શાહ મૃગ, એને ઇંગ્લિશમાં ઓસ્ટ્રીચ પણ કહેવામાં આવે છે. તો અહીંયા બે શાહ મૃગ છે અને આનો જીવનકાળ 40 થી 45 વર્ષનો હોય છે. પક્ષીની વાત કરીએ તો બહુ મોટું પક્ષી છે આ. તો દર્શક મિત્રો અત્યારે આપણે 1 કલાકનો જે સમય હતો તે પૂર્ણ થઈ ગયો છે અને અત્યારે આપણે જુઓ ઇન્ટર પ્રેઝન્ટેશન સેન્ટરમાં જઈ રહ્યા છીએ. અહીંયાની ટિકિટ 10 રૂપિયા છે, તો 10 રૂપિયામાં આપણે જુઓ એન્ટર પ્રેઝન્ટેશન સેન્ટર જઈશું અને ત્યાં જે જોવાલાયક નજારા છે તે અમે તમને આ વિડીયોમાં બતાવવાના છીએ. તો અત્યારે આપણે જુઓ એન્ટર પ્રેઝન્ટ સેન્ટર પહોંચી ગયા છીએ. આ જગ્યાએથી આપણે અંદર જવાનું છે અને ટિકિટ પણ ત્યાં મળી રહે છે. રાજકોટ ઝૂલોજિકલી પાર્કની અંદર ઇન્ટર પ્રેઝન્ટેશન સેન્ટર આવ્યું છે, ત્યાં 10 રૂપિયા ટિકિટ છે. તો 10 રૂપિયામાં આપણે અંદર જઈશું અને અંદરના નજારા પણ તમને બતાવીશું.
દર્શક મિત્રો, અત્યારે આપણે અંદર આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો પાછળ જે મિલિટરી મેન છે તે આપણને અત્યારે રિયલ લાગી રહ્યા છે, પણ અત્યારે તેનું જે પૂતળું છે તે આપણે જોઈ રહ્યા છીએ. અને તેની ઉપર તમે જોઈ રહ્યા છો પોપટ પણ છે, તે પણ આપણે જોઈ શકીએ છીએ. અને ખૂબ જ સરસ રીતે અહીંયાના જે નજારા છે તે તમને બતાવી દઉં. અહીંયા જે બોર્ડ જોઈ રહ્યા છો, આ બોર્ડમાં અહીંયાની જે પક્ષીઓની તમામ વિગતો લખેલી છે, અને અહીંયા નકશો પણ છે. આ ઝૂલોજિકલી પાર્કનો કેટલા કિલોમીટર છે, શું શું જોવા જેવું છે, તે તમામ માહિતી તમે આ નકશા ઉપરથી લઈ શકો છો. તો આજે સ્પેશિયલ સોમવારનો દિવસ છે અને ભારે પ્રમાણમાં લોકો અત્યારે અહીંયા આવી રહ્યા છે. અને અહીંયા તમે જ્યારે આવો છો તો તમને તમામ જે વસ્તુ છે તેની માહિતી અહીંયા બોર્ડ પર લખેલી જ હોય છે, જેના દ્વારા તમને બધી માહિતી મળી રહે છે. પાછળની સાઈડમાં તમે જુઓ છો આ છે જે પ્રાણીઓ છે તેના ચિહ્ન છે તે આની માહિતી પણ આપેલી છે. અને આ સિવાય ઘણી વસ્તુ અહીંયા જોવા જેવી છે. તમે આવો છો તો આખો દિવસ તમે ફરો છો તો પણ આ ઝૂલોજિકલી પાર્કમાં તમે ફરી નથી શકતા. પાછળની સાઈડમાં તમે જોઈ રહ્યા છો આ છે ઓપરેશન જે ડૉક્ટર કરે છે જનાવરોના, તે અત્યારે તમે જોઈ શકો છો. ચિત્તો છે, ચિત્તાનું ઓપરેશન ડૉક્ટર કરી રહ્યા છે તે તમે આ જગ્યા પર આવીને જોઈ શકો છો. તેની આગળ આપણે આવીએ છીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો પાછળ સિંહ છે, અને અહીંયા એશિયાઈ સિંહની વિશે તમામ માહિતી આ બોર્ડ પર લખી છે. આગળ તમે જે બોર્ડ પાછળની સાઈડમાં જોઈ રહ્યા છો તેમાં તમામ માહિતી લખી છે, તમે વાંચી શકો છો. તો ચાલો અંદર જઈને બીજા પણ નજારા જોઈ લઈએ. તો દર્શક મિત્રો, આ મ્યુઝિયમે અમે આવ્યા છીએ તો અમારા ગામના રહેવાસી અમને મળી ગયા છે, અમારે શેરીવાળા. આનું નામ છે વિજય, પછી વિજય છે, રૂખડ દાદા છે, એના ભાઈ છે, એનું નામ કલ્પેશભાઈ છે, અને ફૂલ ફેમિલી સાથે મળ્યા છે. અને ખૂબ આનંદ થયો છે, કેમ કે જ્યારે પણ આપણે બહાર સ્થળે ફરવા જઈએ છીએ તો આપણા સ્નેહીજનો આપણને મળે તો ખૂબ જ આનંદ થાય છે. તો કેમ છે બધા લોકોને? નાસ્તાનું કહે છે, પણ કાકાની ઘરે પહેલાંથી પ્લાન કરી નાખ્યો જમવાનો, તો અત્યારે ટાઈમ થઈ ગયો છે. 3 વાગ્યાની આપણી ટ્રેન છે રાજકોટથી ડાયરેક્ટ સુરત માટે. રાતે 12 વાગે આપણે સુરત પહોંચી જવાના છીએ. તો ખૂબ આનંદ થયો આ લોકોને મળીને. આનું નામ વિજય છે. અમે નાનપણથી અમે ભેગા હતા, સાથે મોટા થયા છીએ શેરીમાં. તો કેમ છે વિજય? શાંતિ હો ભાઈ. અને આને ઘણા સમય પછી જોયું એટલે સારું લાગ્યું. થોડો અંદરથી મને પણ ખૂબ જ આનંદ થયો, કેમ કે ઘણા સમય પછી આપણે મુલાકાત થઈ છે. તો દર વખતે દિવાળીએ જઈએ ત્યારે મુલાકાત થતી હોય છે, પણ આ દિવાળીએ અમે ગામડે નથી ગયા અને
જે માનતા છે તે પૂરી કરવા નીકળી ગયા હતા અને એની સાથે વિજય મળ્યો હતો, ખૂબ જ આનંદ થયું છે. તો હવે આપણે આપણો જે ટાઈમ છે ટ્રેનનો 3 વાગ્યાનો છે અને જે કાકા છે રિક્ષાવાળા તેણે પણ ભાવ બહુ ખૂબ સારો હતો અને તેણે જમવાનું નક્કી કરી નાખ્યું, ના પાડી છતાં પણ તેનો ભાવ ખૂબ જ હતો એટલે પછી ના ન પાડી શક્યા. તો કાકાની ઘરે જમીને સીધા આપણે સ્ટેશન જવાના છીએ. તો દર્શક મિત્રો, અત્યારે આપણે ફોફા કાકાની ઘરે આવ્યા છીએ. જ્યારથી સવારથી આપણે રાજકોટ આવ્યા છીએ તો એની રિક્ષામાં જ આપણને બધી જગ્યાએ ગયા છીએ. સૌથી પહેલાં આપણે ગયા હતા રામ વનમાં, તે રામ વન દર સોમવારે બંધ હોય છે. પછી અમે ફોફા કાકાને પૂછ્યું કે એટલામાં ફરવાલાયક બીજું સ્થળ કયું છે, તો એણે કહ્યું કે બાજુમાં એક પ્રાણી સંગ્રહાલય છે તે ખૂબ જ સારું છે. પછી તે અમને પ્રાણી સંગ્રહાલય લઈ ગયા અને બહુ એણે ફોર્સ કર્યો કે અમારી અહીંયા તમે રોકાઈ જાઓ બપોરે, એને બહુ આગ્રહ હતો, માન હતું. પછી અમે રોકાઈ ગયા એની ઘરે અને એની ઘરે બપોરે જમ્યા અને સ્ટેશન પણ મૂકવા તે આવવાના છે. 3 વાગ્યાની ટ્રેન છે અને આપણો લગભગ અત્યારે 2 વાગ્યા છે, 2:30 વાગે અહીંયાથી નીકળશું અને આપણે રેલવે સ્ટેશન જઈશું. તો ખૂબ જ સારી રીતે મહેમાન ગતિ કરી છે ફૂપા કાકાએ અને ખૂબ જ સારા લોકો છે આ બાજુ. જ્યારે આપણે આવીએ છીએ અલગ સિટીમાં તો આપણને વધારે માહિતી હોતી નથી, તો ખૂબ સારી માહિતી પણ આપી અને સાથે બધી જગ્યાએ આપણને માર્ગદર્શન પણ આપ્યું.